હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આજે છે 26 જાન્યુઆરી 2019 અને આપણે સૌ જાણીએ છીએ 26 જાન્યુઆરી 2019 આપણો ગણતંત્ર દિવસ છે. તો 70મા ભારતીય ગણતંત્ર દિવસની તમને બધાને શુભકામનાઓ. અને બીજી વાત કે હવેથી આપણા વિડીયો લેક્ચર આ અત્યારે થોડોક લેટ આવી રહ્યો છે, કેમ કે થોડું કામ હતું અને મોડું બનાવવાનું ચાલુ કર્યું, એટલે આજનો વિડીયો થોડો લેટ છે. પરંતુ કાલથી આપણે વિડીયો રેગ્યુલર મૂકતા થઈ જશું. જે તે ટાઈમે મૂકવામાં આવે છે તે ટાઈમે આપણે રેગ્યુલર વિડીયોને મૂકતા થઈ જશું. અને બે દિવસ જે મિસિંગ થયા છે, 24 અને 25, આ બંને દિવસના વિડીયો પણ વહેલા મોડા આવી જશે. 2-3 દિવસની અંદર આપણે પોસ્ટ કરી દેશું. અને આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ મેળવવા માટે મારું ફેસબુક પેજ છે, ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. તો આ મારા ફેસબુક પેજ ઉપર તમે તમારા ફેસબુક એપની અંદર મારું નામ લખશો એટલે અહીંયા આગળ પેજ બતાવશે. તો ત્યાં આગળ હું ડેઇલી જે વિડીયો લેક્ચર લેવાયો હોય છે તેની લિંક છે તે પોસ્ટ કરી દેતો હોઉં છું. ત્યાં આગળથી તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ પહેલો પ્રશ્ન, કેટલા વ્યક્તિઓને ગણતંત્ર દિવસ પર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે? એટલે કે હાલ નવાજી દીધેલા છે, આ વ્યક્તિઓ છે 3 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 3 કયા વ્યક્તિઓ? ત્રણેયના પિક્ચર અહીંયા આગળ રાખેલા છે અને ત્રણેયના નામ અહીંયા આગળ લખેલા છે. પ્રણવ મુખર્જી, જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેને ભારતરત્નનો એવોર્ડ આપવામાં આવેલો છે. પછી એક છે નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા. હવે નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. જેમાંથી નાનાજી દેશમુખની વાત કરીએ તો એક સોશિયલ એક્ટિવિસ્ટ હતા, સામાજિક કાર્યકર હતા અને RSS સાથે જોડાયેલા હતા. ભૂપેન હજારિકાની વાત કરીએ તો ભૂપેન હજારિકા એ આસામી ગાયક છે, આસામી સંગીતકાર છે, જેને મરણોપરાંત ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. હવે ભારતરત્ન એવોર્ડ એ ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર કહેવાય છે. અને આના પહેલાં વિડીયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન જનરલ GK માં આપણે લીધેલો હતો કે ભારતરત્ન એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી કરાઈ. તો હવે તમે એ વિડીયો જોયેલો હોય તો તમને આવડતો હશે, અને તમે ન જોયેલો હોય તો ગૂગલમાં સર્ચ કરશો તો આ પ્રશ્નનો જવાબ તમને જરૂરથી મળી જશે. એટલે કમેન્ટ બોક્સની અંદર તમારે શું જણાવવાનું છે કે ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી કરાઈ, અને વચ્ચે એવા અમુક વર્ષો આવ્યા હતા કે જેમાં ભારત રત્ન એવોર્ડ છે તે આપવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો. તો આ કયા ગાળાની અંદર ભારત રત્ન એવોર્ડ છે તે આપવાનો બંધ કરી દીધેલો હતો અને ફરી પાછો ક્યારથી આપવાનો શરૂ કર્યો હતો એ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના 70મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે? તો હાલમાં દક્ષિણ આફ્રિકાના જે રાષ્ટ્રપતિ છે સિરિલ રામાફોસા, એ 70મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એ અત્યારે ભારતની 2 દિવસીય મુલાકાતે છે. અને તેની સાથે છે તેના પત્ની અને દક્ષિણ આફ્રિકાના ફર્સ્ટ લેડી સેપો મોટસેપો. આ થોડુંક વિચિત્ર નામ છે. આ બંને અત્યારે 70મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે હાલમાં ભારતની મુલાકાતે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આર્મીના કેટલા વ્યક્તિને પરમ વિશિષ્ટ સેવા મેડલ પ્રદાન કરવામાં આવ્યા? તો 26મી જાન્યુઆરીના રોજ આર્મીના કુલ 19 વ્યક્તિઓને પરમ વિશિષ્ટ સેવા મેડલ પ્રદાન કરવામાં આવેલા છે. જેમાંથી એક છે ખ્યાતનામ અત્યારે આપણા ભારતીય જે આર્મી છે તેના ચીફ બિપિન રાવત, જેને પરમ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવેલો છે. અને તે ઉપરાંત 18 બીજા વ્યક્તિઓ કે જેને આ એવોર્ડ આપવામાં આવેલો છે. પરમ વિશિષ્ટ સેવા મેડલની વાત કરીએ તો આ જે એવોર્ડ છે, જનરલી કોઈપણ આર્મીની અંદર એવોર્ડ આપવામાં આવતો હોય છે તો તે શૂરવીરતા માટે આપવામાં આવતો હોય છે. પરંતુ આ એવોર્ડ એવો છે કે જે સર્વોચ્ચ એવોર્ડ છે, શાંતિપૂર્ણ સેવા જેણે કરી હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. અને બિપિન રાવતને, આ 19 વ્યક્તિમાંથી એક વ્યક્તિ છે બિપિન રાવત, જેને આ એવોર્ડ મળેલો છે. મિલિટરીનો આપણે વાત કરી તેમ શાંતિપૂર્ણ જેણે સેવા કરી હોય તે બાબતે અપાતો આ પુરસ્કાર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, જયપુર લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત ક્યાં વર્ષથી થઈ હતી? તો જે આ જયપુર લિટરેચર ફેસ્ટિવલ છે તે હાલમાં અત્યારે જયપુર શહેરમાં નામ ઉપરથી જ ત્યાં આગળ ઉજવવામાં આવે છે. 24 થી 28 જાન્યુઆરીની વચ્ચે આ ફેસ્ટિવલ છે અત્યારે શરૂ છે અને 28 તારીખ સુધી શરૂ રહેશે. અને જયપુર લિટરેચર ફેસ્ટિવલની વાત કરીએ તો 2006થી આ એવોર્ડ, આ જે ફેસ્ટિવલ છે તે ઉજવવાની શરૂઆત થઈ હતી. અને 24 થી 28 જાન્યુઆરીના રોજ તે આયોજિત થશે આ વર્ષે. અને દર વર્ષે 2006થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આ જે ફેસ્ટિવલ છે તે આયોજિત કરવામાં આવે છે. અને આની અંદર લેખકો, વિચારકો, નેતાઓ, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને કલાકારો વગેરે ભાગ લે છે. અને તે પોતાના
લેખન કાર્ય બાબતે વિચારો શું છે અને ડેમોક્રેસી બાબતે શું વિચારો છે તે ખુલ્લી રીતે પ્રદર્શિત કરે છે. તો આ પ્રકારનો આ ફેસ્ટિવલ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતીય નૌસેનાએ આંદામાન ખાતે કમિશન કરેલ શિપનું નામ શું છે? તો ભારતીય નૌસેનાએ આંદામાન ખાતે, આંદામાનથી થોડેક અંતરે એક જગ્યા આવેલી છે દિગલીપુર કરીને, દિગલીપુર, તો ત્યાં આગળ આઈએનએસ કોહાસાને હાલમાં જ કમિશન કરેલ છે. આઈએનએસના બે મિનિંગ થાય છે. આપણે વાત કરીએ આઈએનએસનું, એક મિનિંગ થાય છે, એક ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેવલ સ્ટેશન અને બીજું થાય છે ઇન્ડિયન નેવલ શિપ. તો આ જે કોહાસા છે તે છે ઇન્ડિયન નેવલ સ્ટેશન, એટલે કે પહેલો જવાબ છે તે ફૂલ ફોર્મ સાચું છે આઈએનએસનું, અને બીજી હોય છે આઈએનએસ ઇન્ડિયન નેવલ શિપ, જે આપણે વાત કરીએ છીએ વિક્રાંત અને એ બધી, તો એ આવે છે ઇન્ડિયન નેવલ શિપમાં. એ ઉપરાંત હોય છે ઇન્ડિયન નેવલ હોસ્પિટલ શિપ, આઈએનએચએસ. હવે એક દોઢ મહિના પહેલાં એક દસમી, ભારતની દસમી આઈએનએચએસ તૈનાત કરવામાં આવી હતી મહારાષ્ટ્ર ખાતે. એક ત્યાં આગળ આવેલું છે નૌસેનાએ ત્યાં આગળ તૈનાત કરી હતી આઈએનએચએસ કરંજા. અહીંયા ઓપ્શન બીમાં જે લખેલું છે તેને તૈનાત કરી હતી, અને ભારતીય નેવીની તે દસમી આઈએનએચએસ શિપ હતી. હવે આઈએનએચએસનો ઉપયોગ શું થાય છે? તો આ એક મેડિકલ માટે વપરાતી શિપ છે, જેથી કરીને નૌસેનાના કોઈ જવાનને જો ઘાયલ થાય અથવા તો કોઈ બીજી ઈજા પહોંચે અને તાત્કાલિન મેડિકલ સારવારની જરૂર હોય તો પ્રાઇમરી જે સર્વિસીસ છે મેડિકલની તે આ શિપમાં ઉપલબ્ધ કરી શકાય, ત્યાં આગળ જ બધી સેવા આપી શકાય તે માટે આને તૈનાત કરવામાં આવે છે. અને કોહાસાની વાત કરીએ, દિગલીપુર ખાતે શું કામ એને રાખવામાં આવી છે? તો દિગલીપુરથી થોડાક અંતરે એક મેકેલ્લા કરીને, બહુ એક્ઝેક્ટ નામ ખબર નથી, તો ત્યાં આગળ એક પ્રદેશ આવેલો છે. હવે ચાઇનાની ચહેલ પહેલ ત્યાં આગળ થોડીક વધારે છે, કેમ કે આ પહેલ પાસ, આ જે પ્લેસ વાત કરી આપણે, જગ્યાની વાત કરી, તો ત્યાં આગળથી ચાઇનામાં જેટલા પણ કાર્ગો શિપ આવે છે, ચાઇનાથી આવે છે અને ચાઇનામાં જાય છે, તો તે બધા અહીંયા આગળથી પસાર થાય છે. તો હવે ભારતીય નૌસેનાને ફાયદો શું થશે? તો કે જે ઇન્ડિયન ઓશિયન આ રિજિયન છે, તો ત્યાં આગળ થોડું મોનિટરિંગ કરવું સરળ બની જશે. ઇન્ડિયન નેવીને પણ હેલ્પ થશે, અને આઈએનએસ આ ઇન્ડિયન નેવલ સ્ટેશન છે, એટલે કે ભારતીય વાયુસેનાનું જે એરબેઝ છે ત્યાં આગળ સ્થાપિત કરી શકાશે. ઇન્ડિયન નેવલ સ્ટેશનનો મુખ્યત્વે ઉપયોગ શું હોય છે? તો કે બીજા શસ્ત્ર સરંજામો જે હોય છે તો તે ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે. આ શિપની અંદર ખૂબ જ વિશાળ કદની એક શિપ હોય છે, જ્યાં આગળ ભારતીય વાયુસેનાના જહાજો હોય છે, બીજી મિસાઇલો અને બધી જે યુદ્ધ માટે વપરાય છે સામગ્રી તે આની આગળ સ્ટોર કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં ભારતીય બનાવટવાળા બાયોફ્યુઅલને કઈ સંસ્થા દ્વારા વપરાશ માટે મંજૂરી મળી છે? તો ભારતીય બનાવટવાળું બાયોફ્યુઅલ, આમ તો બાયોજેટ ફ્યુલ, તેને મંજૂરી મળી છે વપરાશ માટે સેમી લેક નામની એક લેબોરેટરી છે તેના દ્વારા. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે વાત કરીએ સેમી લેકની, સેમી લેકનું પૂરું નામ છે સેન્ટર ફોર મિલિટરી એરવર્થીનેસ એન્ડ સર્ટિફિકેશન. આ છે આખું સેમી લેકનું પૂરું નામ. અને આ સેમી લેક કોના અંતર્ગત રહીને પોતાનું કાર્ય કરે છે? તો કે આ DRDOની એક લેબ છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ એક લેબ છે. DRDO અંતર્ગત 50 જેટલી લેબો આખા દેશની અંદર અત્યારે કાર્યરત છે, જેમાંની આ એક લેબ છે. અને હાલમાં જ તેણે બાયોજેટ ફ્યુઅલ, ભારતીય બનાવટવાળું, તેને વપરાશ માટે મંજૂરી આપી છે. અને આ બાયોજેટ ફ્યુલ છે તેને કેમાંથી બનાવવામાં આવ્યું છે તેની વાત કરી લઈએ, તો છત્તીસગઢમાંથી એક રતન જ્યોત કરીને છોડ મળી આવે છે, તો તેમાંથી આ રતન જ્યોતને ઇંગ્લિશમાં કહેવાય છે જેટ્રોફા તરીકે ઇંગ્લિશમાં તેને ઓળખવામાં આવે છે, ગુજરાતીમાં આપણે રતન જ્યોત તરીકે ઓળખી શકીએ. તો છત્તીસગઢમાંથી મળી આવે છે, તો તેના બીજમાંથી આ બાયોજેટ ફ્યુલ છે તેને તૈયાર કરવામાં આવેલું છે, અને થોડાક એક્સપેરિમેન્ટ બાદ આ લેબ છે તેણે વપરાશ માટે મંજૂરી આપી દીધેલ છે. હવે આપણે આ 50ની વાત કરીએ, તો એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે આ 50માંથી દેશના ઘણા અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાએ આ 50-50 લેબો આવેલી છે. હવે આ 50માંથી એક પણ લેબ આપણા ગુજરાતના કોઈ પણ શહેરમાં આવેલી છે નહીં. આ એક વસ્તુ જનરલ નોલેજ માટે આપણે યાદ રાખવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇસરોએ હાલમાં કેટલા ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂક્યા છે? તો હાલમાં 24મી જાન્યુઆરીના રોજ ઇસરોએ બે ઉપગ્રહો છે તેને તરતા મૂકેલ છે, અને 2019નું તેનું પહેલું મિશન કહેવાય તે પાર પાડ્યું છે. હવે આ બે ઉપગ્રહોની વાત કરીએ તો તેના નામ શું છે તે વાત કરી લઈએ, માઇક્રોસેટ R અને કલામસેટ વર્ઝન 2 V2.
આ બે ઉપગ્રહો છે તેને તરતા મૂકેલ છે. આ માઇક્રોસેટ આર છે તે મિલિટરીનું એક ઉપગ્રહ છે, મિલિટરી પર્પઝ માટે વપરાશે. આપણે તેની વાત કરવાની બહુ થતી નથી કેમ કે એની એટલી બધી ઇન્ફોર્મેશન આપણે મેળવી શક્યા નથી. કલામ સેટ V2ની વાત કરીએ તો આ એક સ્ટુડન્ટ દ્વારા બનાવેલો એક ઉપગ્રહ છે, પેલોડ આપણે કહી શકીએ. કોઈ પણ સરકારી કામ હોય એના સિવાયના જેટલા બિઝનેસ પર્પઝ માટે જેટલા ઉપગ્રહોને છોડવામાં આવે છે ઈસરો દ્વારા અથવા તો બીજી કોઈ સંસ્થા દ્વારા, બીજી કોઈ સંસ્થા એટલે કે નાસાની વાત કરીએ તો નાસાના જે અમેરિકાના જેટલા પણ સરકારી કાર્યાર્થે જેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવે છે એના સિવાયના ઉપગ્રહોને આપણે પેલોડ તરીકે ઓળખાવી શકીએ. તો આ કલામ સેટ V2 છે એક પ્રકારનો પેલોડ હતો, સ્ટુડન્ટ દ્વારા તેને બનાવવામાં આવેલો હતો. અને શું કામ એને નિર્માણ કરવામાં આવેલું છે તો કે અવકાશની અંદર કેટલીક શોધખોળ કરવા માટે અને શોધખોળનું રિઝલ્ટ છે તે અહીંયા સુધી પહોંચાડવા માટે એક પ્રકારનું કોમ્યુનિકેશનનું સેટેલાઇટ છે જેની વેલિડિટી છે 2 મહિનાની. એટલે કે 2 મહિના સુધી અત્યારે છોડવામાં આવેલું છે 200-300 કિલોમીટરની ઊંચાઈ ઉપર, 200-300 કિલોમીટરની ઊંચાઈ ઉપર તો માઇક્રોસેટ આરને છોડવામાં આવેલું છે. અને આની એક વસ્તુ આપણે વાત જાણીએ તો રોકેટનું જે ચોથું સ્ટેજ હોય છે તો ચોથા સ્ટેજમાં લોન્ચ થનાર પ્રથમ આ સેટેલાઇટ છે. આશરે 500 કિલોમીટરની ઊંચાઈએ આને છોડવામાં આવેલું હશે, 2 મહિનાની વેલિડિટી છે. અને આખા ડાયમેન્શનની વાત કરીએ તો 10 ક્યુબિક સેન્ટીમીટરનું આનું ડાયમેન્શન છે અને આનો વજન છે સૌથી ઓછો 1.2 કેજીના વજનવાળું આ ઉપગ્રહ છે, વિશ્વનું સૌથી હળવું અને પ્રથમ 3D પ્રિન્ટેડ સેટેલાઇટ. 3D પ્રિન્ટેડ સેટેલાઇટની વાત કરીએ, કોઈ પણ 3D પ્રિન્ટેડ મટીરિયલ હોય, હવે આ 3D પ્રિન્ટેડ આપણે આગળ આપણે ઘણું બધું જાણીશું આના વિશે. આના ઉપર અત્યારે શોધખોળ ચાલી રહી છે અને અત્યારે સક્સેસફુલી ઘણી વસ્તુઓ બનાવવામાં પણ આવી રહી છે. 3D પ્રિન્ટેડ ટેકનોલોજી એ શું છે તો કે કોઈ પણ વસ્તુનું તમારી પાસે એક સ્કેચ હોય તો એ આખા સ્કેચ 2D સ્કેચમાંથી આખી વસ્તુ અને તમારી પાસે થોડા ડેટા હોવા જરૂરી છે. આખા ડેટા તમે મશીનની અંદર, એક 3D પ્રિન્ટેડ મશીન આવે એની અંદર એન્ટર કરી દો તો આખું જેવું ચિત્ર છે એવું જ આખું વસ્તુ છે તે મેન્યુફેક્ચર કરીને કાઢશે. તો આને કહેવાય છે 3D પ્રિન્ટેડ ટેકનોલોજી અને વિશ્વનું સૌ પ્રથમ આ પ્રકારનું સેટેલાઇટ છે જેને 3D પ્રિન્ટેડ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું છે. અને એ ઉપરાંત વાત કરીએ તો આ બંને સેટેલાઇટને કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલા હતા તો કે આ જે PSLV છે, PSLV C-44 નામના રોકેટથી તેને લોન્ચ કરવામાં આવેલા હતા. અને આ જે C-44 છે, PSLV C-44, તેની આ 46મી ફ્લાઇટ હતી. PSLV C-44 નવેમ્બરમાં એક હાઇસિસ કરીને જે ઉપગ્રહ છે તેને લોન્ચ કરવા માટે પણ ઉડાણ ભરેલી હતી. તેની આ 45મી ફ્લાઇટ હતી અને હાલમાં 46મી ફ્લાઇટ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલી છે. તો આટલી માહિતી આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું, રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તેને 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી 2011ના રોજથી. 2011થી લઈને આજ સુધી દર વર્ષે જાન્યુઆરી જે છે મહિનો એની 25 તારીખે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમની વાત કરીએ તો આપણે અહીંયા આગળ લખતા ભૂલી ગયા છીએ, મેન્યુઅલી આપણે ટાઈપ કરી લેશું, નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. આ છે 2019ની રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ, નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. હવે 25 જાન્યુઆરીના રોજ જ કેમ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે તે વિશે પણ આપણે જાણી લઈએ. તો 25 જાન્યુઆરી 1950ના રોજ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના કરવામાં આવી હતી તો તેને સેલિબ્રેટ કરવા માટે 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. અને ખાસ કરીને આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જેથી કરીને વધુમાં વધુ મતદાતા છે અને સ્પેશિયલી નવા મતદાતાઓ છે તો તેને મતદાન માટે એનરોલ કરી શકાય, જાગૃતિ લાવી શકાય કે ભાઈ તમારો એક મત છે તે કેટલો કિંમતી છે. તે આ બધું જણાવવા માટે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આ વર્ષે કેટલા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે? તો આ વર્ષે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારમાં ત્રણેય પુરસ્કાર આવી જાય, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ. તો આ ત્રણેય પુરસ્કાર 112 જેટલા વ્યક્તિઓને આખા દેશમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે જેથી આ પુરસ્કારો છે આ વ્યક્તિઓને એનાયત કરી શકાય. રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારો આ વ્યક્તિઓને આપવામાં આવશે. થોડીક વધારે આપણે વાત જાણીએ આ પદ્મ પુરસ્કારો વિશે તો 2019માં 4 પદ્મ વિભૂષણ,
ચાર લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવશે, 14 લોકોને પદ્મ ભૂષણ આપવામાં આવશે અને 94 લોકો છે તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 112 નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં, એક ખાલી વસ્તુ એક યાદ રાખી લેવી જોઈએ કે આજે 94 પદ્મશ્રી પુરસ્કાર છે એમાંથી આઈએમપી આપણે એક પ્રશ્ન કહી શકીએ તો હાલમાં જે એક્ટરનું નિધન થયું છે કાદર ખાન, તો તેને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ અને એ ઉપરાંત આપણા માટે આઈએમપી બની જાય ગુજરાતના લોકો જેને આ પદ્મ પુરસ્કાર એનાયત થયા છે. તો 6 જેટલા ગુજરાતી લોકો છે તેને પદ્મ પુરસ્કાર એનાયત થયા છે અને ખાસ કરીને પદ્મશ્રી આ 6-6 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળેલા છે. પદ્મ વિભૂષણ કે પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર કોઈ વ્યક્તિ ગુજરાતમાંથી છે નહીં અને 6-6 વ્યક્તિના નામ આપણે અહીંયા આગળ લખેલા છે. આર્ટ અને પેઇન્ટિંગ માટે જ્યોતિ ભટ્ટ. જ્યોતિ ભટ્ટ એક પુરુષ છે, સ્ત્રી છે નહીં. જ્યોતિ ભટ્ટને આર્ટ અને પેઇન્ટિંગ માટે એવોર્ડ મળેલો છે પદ્મશ્રીનો. વિકલાંગોની સેવા માટે મુક્તાબહેન ડગલીને, જે પોતે એક દિવ્યાંગ છે, આંખેથી જોઈ શકતા નથી અને વિકલાંગોની સેવા કરવા બદલ તેમને આ પદ્મશ્રીનો પુરસ્કાર મળેલો છે. ત્રીજા છે આર્ટ અને લોકકલાના ક્ષેત્રમાં જોરાવરસિંહ જાદવને. ચોથા છે કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ વલ્લભભાઈને આ એવોર્ડ એનાયત થયેલો છે પદ્મશ્રીનો. પાંચમા છે આર્કિટેક્ચરમાં બિમલ પટેલને પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. અને છઠ્ઠાની વાત કરીએ તો છઠ્ઠું નામ આપણે અહીંયા આગળ લખેલું છે નહીં. છઠ્ઠા છે અબ્દુલ ગફાર ખત્રી, જેને આર્ટ અને પેઇન્ટિંગ ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડ આ માટે આપવામાં આવેલો છે. તો આ થઈ 6-6 ગુજરાતી પ્રતિભાઓ જેને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે 2019. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ક્યાં ગુજરાતીને 27મા સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવેલું છે. તો આ ગુજરાતીનું નામ છે, ગુજરાતી કવિ છે, તેનું નામ છે સીતાંશુ યશચંદ્ર. ઓપ્શન સી છે તે સાચો જવાબ છે. 27મો સરસ્વતી સન્માન 2017નો આ પુરસ્કાર છે, દર વર્ષે આપવામાં આવે છે અને છેલ્લામાં છેલ્લો લેટેસ્ટ 2017નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે સીતાંશુ યશચંદ્રને. અને વાત કરીએ તો કેના માટે, આ ક્યાં કઈ કૃતિ માટે આ સરસ્વતી સન્માન આપવામાં આવેલું છે સીતાંશુ યશચંદ્રને, તો કે કવિતા સંગ્રહ છે તેનો વખાર કરીને, તેના માટે જે 2009માં પબ્લિશ થયું હતું તેના માટે આ એવોર્ડ છે સરસ્વતી સન્માનનો પુરસ્કાર તે સીતાંશુ યશચંદ્રને આપવામાં આવેલો છે. વાત કરી તેમ 2017 માટેનો આ પુરસ્કાર આપવામાં આવેલો છે. કવિ વિશે થોડું જાણીએ તો કવિનો જન્મ ભુજ ખાતે થયો હતો અને આ ઉપરાંત આ જે પુરસ્કાર મળ્યું, આ સન્માન મળ્યું, એ ઉપરાંત આ કવિને સાહિત્ય એકાદમીનો એવોર્ડ પણ મળેલો છે, કબીર સન્માન પણ મળેલું છે અને પદ્મશ્રીથી નવાજવામાં પણ આવેલા છે. તો પછી થોડીક વાત કરીએ સરસ્વતી સન્માનની. સરસ્વતી સન્માન આપણે આવ્યું છે તો થોડું આપણે એના વિશે પણ જાણશું. તો સરસ્વતી સન્માન કોને આપવામાં આવે છે, તો કે એવા વ્યક્તિને, એવા કવિને કે ભારતના બંધારણની 8મી અનુસૂચિ છે તેમાં જેટલી પણ ભાષા દર્શાવેલી છે, તો એમાં જે કોઈ વ્યક્તિએ પોતાની કૃતિ, ઉત્કૃષ્ટ કૃતિ તૈયાર કરી હોય છેલ્લા 10 વર્ષની અંદર. સપોઝ કે 2017માં અત્યારે સીતાંશુ યશચંદ્રને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો, તો હવે જોવામાં શું આવશે, તો કે 2007થી લઈને 2017માં આ કવિનો કોઈ કૃતિ રજૂ થઈ છે, તો કે એક રજૂ થઈ હતી વખાર, તો એના માટે આને સિલેક્ટ કરવામાં આવ્યા. તો એવું જ કે ભાઈ આ 8મી અનુસૂચિમાં જેટલી ભાષા દર્શાવેલી છે તેમાંથી કોઈ કવિએ છેલ્લા 10 વર્ષની અંદર ઉત્કૃષ્ટ કૃતિ તૈયાર કરી હોય તો એવા વ્યક્તિને સિલેક્ટ કરીને આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડની અંદર તે વ્યક્તિને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. તો આટલી માહિતી આ પ્રશ્ન માટે ઇનફ છે આપણા માટે. હવે ત્યાર પછીનો 23 તારીખના વિડીયો લેક્ચરમાં એક પ્રશ્ન પૂછેલો હતો, મધુબાબુ પેન્શન યોજના કયા રાજ્યમાં શરૂ છે. તો મધુબાબુ પેન્શન યોજના છે તે ઓડિશા રાજ્યમાં શરૂ છે. ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. ત્યાર પછી આજના વિડીયો લેક્ચર માટે એક પ્રશ્ન રહેશે, આઈસીસી દ્વારા કયા વ્યક્તિને મેન્સ ટેસ્ટ એન્ડ ઓડીઆઈ ટીમ્સ ઓફ ધ યર બંનેમાં સ્થાન મળેલું છે. તો આ જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. અને બંને કેટેગરીમાં કઈ કઈ દેશોની ટીમ હતી, એક ઇન્ડિયા હતી એ તો આપણને ખબર છે, પણ બીજી અલગ અલગ કઈ કઈ દેશોની ટીમ હતી જેને, જેના પ્લેયર્સને આ લિસ્ટમાં સમાવવામાં આવેલા છે તે પણ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું રહેશે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા આગળ આપણે સમાપ્ત કરીએ છીએ. PDF તમને મારા ફેસબુક પેજમાંથી મળી જશે. અને વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યું હોય તો વિડીયોમાં એક લાઇક કરી દો, વિડીયોમાં કમેન્ટ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.